એક બાદ વાત કરીએ રાજકોટમાં બનેલી છેડતીની ઘટનાની, તો ફરી એકવાર રાજકોટ શરમસાર થયું છે. કેકેવી ચોકમાં યુવતીની છેડતીની ઘટના બની છે, જે ઘટનાની ફરિયાદ પણ પોલીસ ચોપડે નોંધાવાઈ છે. કારમાં આવેલા ત્રણ શખ્સોએ છેડતી કરી હતી, ત્યારે છેડતી કરનાર બે વ્યક્તિઓની અટકાયત કરી લેવાઈ છે. રાજકોટમાં કેકેવી ચોકમાં છેડતીની ઘટના બની છે, ફરી એકવાર રાજકોટ થયું છે શરમસાર. કેકેવી ચોકમાં યુવતીની છેડતીની ઘટના બની હતી, જે અંગેની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી અને બે વ્યક્તિઓની અટકાયત કરી લેવાઈ છે. તો કારમાં આવ્યા હતા ત્રણ શખ્સો, જેમણે છેડતી કરી હતી. તો મહિલાઓ અસુરક્ષિત થતી જઈ રહી છે, જેના કારણે હવે ચિંતાનો માહોલ સર્જાયો છે. ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી બનેલી મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓને લઈને પહેલેથી ચિંતામાં છે તંત્ર. ત્યાં બીજી તરફ રાજકોટમાં છેડતીની વધુ એક ઘટના સામે આવી છે. ત્રણ શખ્સો કારમાં આવ્યા હતા અને યુવતીની છેડતી કરી હતી, જેમાંથી બેની ધરપકડ કરી લેવાઈ છે. આ શખ્સો જે હતા તેમણે યુવતીની છેડતી કરી હતી. આ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે કાર્યવાહી કરીને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. તો અંગેની વધુ પૂછપરછ શરૂ કરાશે. પોલીસે વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો છેડતી કરનારા ઝડપાયા છે. કારમાં આવ્યા હતા આ ત્રણ શખ્સો, જેમણે છેડતી કરી હતી. આ ત્રણેયને પોલીસે ઝડપી પાડ્યા છે. તો રાજકોટના કેકેવી ચોકમાં યુવતીની છેડતીની ઘટના બની હતી. તો આ ત્રણેય શખ્સો જેઓ કારમાં હતા અને યુવતીની છેડતી કરી હતી, આ ત્રણેયને ઝડપી લેવાયા છે. વધુ માહિતી સાથે જોડાયેલા છે સંવાદદાતા હરીન. હરીન, શું અપડેટ? ચોક્કસ, જે રીતે ગઈકાલ રાતનો બનાવ છે ને, રાજકોટના કેકેવી ચોક વિસ્તારમાં જે એક સ્વિફ્ટ કારમાં આવેલા ત્રણ જેટલા શખ્સો છે તેને યુવતીની છેડતી કરી હતી અને થોડે સુધી આ યુવતીને પીછો કરી બીભત્સ ગાળો પણ આપી હતી. તો કે સમગ્ર મામલે યુવતી દ્વારા હવે માલવ્યનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જે કાર છે તેના નંબર ઉપરથી આ ફરિયાદ નોંધવામાં આવી હતી અને પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી અને પોલીસે તેમને ત્રણેયને ઝડપી પાડી હતી. આપ જે રીતે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો, પોલીસે તેની ધરપકડ કરી છે. પોલીસ થોડી વાર બાદ પત્રકાર પરિષદ કરી સંપૂર્ણ વિગત આપશે. પરંતુ જે રીતે સરા જાહેર એક યુવતીની છેડતી કરવામાં આવી હતી અને જે રાજકોટ માટે ખૂબ શરમજનક કિસ્સો કહી શકાય, ત્યારે ક્યાંક ને પોલીસે ગણતરીની મિનિટોમાં આ જે ત્રણેય જે આરોપીઓ છે તેને પકડી લીધા છે અને ખાસ કરીને તમામ વિગતો છે તે મેળવાઈ રહી છે. જી જી હરીન, તમામ વિગતો મેળવવામાં આવશે, વધુ પૂછપરછ થશે, પ્રેસ કોન્ફરન્સમાં પણ વધુ વિગતો સામે આવશે. પરંતુ આ ઘટના જે બની હતી, ક્યારે બની હતી, ક્યારે ફરિયાદ નોંધાવાઈ અને કેટલા સમયમાં આરોપીઓને ઝડપી લેવાયા? ગઈકાલ રાતનો બનાવ છે. ગઈકાલ મોડી રાત્રે જયારે યુવતી જતી હતી ત્યારે તેમને બાઇક છે તેનો પીછો કરવામાં આવ્યો હતો, કે કેવી ચોકથી તેનો પીછો કરવામાં આવ્યો હતો અને યુવતીને બીભત્સ ગાળો પણ આપવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને માલવ્યા પોલીસ મથકમાં આ પોલીસે જે કાર જે યુવતી છે તેને કારના નંબર ઉપરથી ફરિયાદ નોંધી હતી અને ગણતરીની કલાકોમાં જ પોલીસ દ્વારા છે ત્રણેય આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા. અત્યારે આ ત્રણેય આરોપીની પૂછપરછ પણ કરવામાં આવી હતી અને વધુ માહિતી હમણાં થોડી વાર બાદ પત્રકાર પરિષદમાં પોલીસ છે તે વિગત જણાવશે. જી જી હરીના, આભાર માહિતી માટે.